ભગવાન, તમે તો સંસારીનો વ્યવહાર પણ ના પાડ્યો. ખબર છે સંસારીઓ, એનો અંતિમ સમય આવે ને ત્યારે બધાને બોલાવી, દીકરા દીકરીઓ જમાઈઓ બધાને દૂર હોય એને નજીક લાવે, અને તમે હું નજીક નો હતો એને દૂર કરી દીધો. લોક વ્યવહાર ને પાડ્યો, એ તમને આટલો એક વ્યવહાર પણ ના આવડ્યો? આજ સુધી હું એમ સમજતો હતો કે હું તમારું, તમે અમારા, હું છું તમારું, તમે છો તું, પ્રભુ મારું, હું પ્રભુ. આજે ખબર પડી તમે કેટલો ભેદભાવ રાખતા. જો હું અને તું એક જ હોત તો આજે તમે એકલા ન ગયા, મને સાથે લઈ ગયા. મને પૂછવા દો, તમે મોક્ષમાં એકલા કેમ ગયા? ત્યાં શું સિંગલ જ સીટ હતી, ડબલ સીટ નથી? તમને એમ હશે કે સિંગલ સીટ છે ને ડબલ ને લઈ જાય તો આ ગૌતમ ત્યાં મને શાંતિથી બેસવા નહીં દે, અનંત કાળ બેસવાનું છે, અડધી અડધી સીટ ઉપર કેવી રીતના બેસાય? એટલા માટે તમે ગયા. શિવનગર થયું શું સાકડું કે હતી નહીં મુજ યોગ્યતા, જો કયું હોત તો મુજ ને તો કુણ તુમને રોકતા. કેવું તું ને ખાલી કે ગૌતમ ત્યાં સીટ નથી, મને જવા દે, તારી સીટ થશે એટલે હું તને બોલાવી લઈશ. આટલું જો મને કહી દીધું હોત ને તો હું તમને રોકત નહીં, તમને જવા દેત. પણ તમે બહુ દંભી નીકળ્યા, ગૌતમના ઠપકા ઉપર ઠપકા ચાલે છે, ઘડીકમાં ઠપકો આપે છે, ઘડીકમાં ભગવાનને વાલ કરે છે. ભગવાન મને ક્યાં, બહુ કેવળ જ્ઞાનીય મને જરૂર નથી, તું જો મળી જાય તો ભગવાન મને કેવળ જ્ઞાન પણ નતું જોઈતું, મને તો જોઈતું તું કેવળ દર્શન, તારા દર્શન. મને તારા દર્શન મળી જાય પછી કોઈ જ્ઞાનની જરૂર નથી. ભલે હું ક્યારેક તને પૂછતો તો મારો મોક્ષ મને કેવળ જ્ઞાન, ઠીક છે, કોકને કેવળ જ્ઞાન થઈ જાય એટલે મને ઈચ્છા થઈ જાય, બાકી તું તું મળ્યો એટલે મને બધું જ મળી ગયું. ભગવાન તમે લોભિયા છો, કૃપણ છો, કંજૂસ છો. ભાઈ એક વારમાં બધું પી જાઉં, લિંગ તૂટે છે. તમે વિશ્વાસઘાત કર્યો, હું સાવ ભોળો ને ભોટ રહ્યો, આપના ગુપ્ત ભેદોને ઓળખી ન શક્યો. ચાલો, મને એમ લાગે છે તમે મારાથી ડરી ગયા. મોટા મોટા મોહમલ્લથી નહીં ડરનારા પ્રભુ, તમે મારાથી ડરી ગયા એટલે જ મને મોક્ષમાં ન લઈ ગયા, એકલા ગયા. જવા દો, હું ગમે તેટલું વીર વીર કરીશ તો પણ હવે તમે ગોયમ ગોયમ કરવાના નથી. પણ મને એ ચિંતા તમારી ગેરહાજરીમાં આ ભરત ક્ષેત્રમાં અંધકાર છવાઈ જશે. કુમતી કૌશિક જાગશે, વળી ચોર ચુગલ વધી જશે, ઓ ત્રિગડે બેસી દેશના દિયો જગ ભાણે રે. મિથ્યાત્વનો અંધકાર, કેવળ જ્ઞાનનો સૂર્ય ચાલ્યો ગયો, ચારે બાજુ મિથ્યાત્વ ફેલાઈ જશે. તમે હતા તો આ બધા ઘુવડો દૂર રહેતા, તમે ગયા હવે બધા તૂટી પડવાના છે. તમે ગયા એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી મારો પણ જો વિચાર કર્યો હોત તો બહુ સારું. એક બાજુ કેતા જાય છે કે ભલે ગયા તમે નથી આવ્યા, પાછું રેવાય નહીં ને, એ વળી પાછું કે મને કેમ ન લઈ ગયા, મને કેમ ન લઈ ગયા. નાનું છોકરું હોય ને એને મમ્મી મામાના ઘરે ન લઈ ગયું હોય એટલે થોડી થોડી વારે કે પછી માં વાત બદલવાની કોશિશ કરે એટલે પાછું આવે, પણ તું એકલી કેમ ગઈ, તું એકલી કેમ ગઈ, મને કેમ ન લઈ ગઈ. ડિટ્ટો ગૌતમ આજે બાળક બની ગયો, ઉંમર કેટલી છે? 80. પણ આ વર્ણન જે સાંભળો છો ને એ કોના જેવું છે? 8 વર્ષના. ઉંમર ભલે 55 કી હો લેકિન દિલ તો બચપન કા છે. ભગવાનને કહે છે મેં તો કેટલા સપનાઓ સેવ્યા. જવા દો, જવા દો. હવે એટલું જ કહેવાનું, મારી કોઈ અપરાધ આશાતના થઈ ગયો તો પ્રભુ માફી માંગું છું. આ બાળક પાસે તમે કેટલા કાલાવાલા કરાવશો? ભગવાન આ દુનિયાની વાત ખોટી છે કે બાળક વિષાય અને માં મનાવે. આ
આજ ઉલટું થયું છે, તમે અમારાથી રિસાઈ ગયા છો અને અમે તમને મનાવીએ છીએ, આવો ને, આવો ને, નીચે આવો ને, ફરી અમને દર્શન આપો ને, બસ તમે અમારાથી રિસાઈ ને જો ચાલ્યા ગયા હો તો મિચ્છામી દુકડમ, હવે અમે ભૂલ નહીં કરીએ પ્રભુ પાછા. તું શેનો પાછો આવ? તારે તો 14,000 ચેલાઓ હતા, મુનિ 14,000 છે, તા હરે વીર મહારે તું એક છે, અમારે તો તું એક જ હતો. તળવળ તો મૂકી ગયા પ્રભુ, ક્યાં તમારે ટેક છે?